હલો આજે આપણે ડાયરેક્ટ ઇન્ડર સ્પીચ પ્રકરણમાં ચેપ્ટરમાં છઠ્ઠું ચેપ્ટર ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્યનો અભ્યાસ કરશું સૌપ્રથમ આપને પ્રશ્ન થાય કે શુભેચ્છા દર્શક વાક્ય એટલે કેવા વાક્યો જે વાક્યમાં ગુડ મોર્નિંગ હેપી દિવાળી હેપી બર્થડે એટલે કે કોઈ શુભેચ્છા આશીર્વાદ આભાર આવું દર્શાવવામાં આવતું હોય માત્ર ક્રિયાપદથી રજૂ થતાં કે માત્ર અમુક શુભેચ્છા દર્શક કે આશીર્વાદ દર્શક શબ્દથી રજૂ થતાં વાક્યો હોય એવા વાક્યની ગુજરાતીમાં આપણે શુભેચ્છા દર્શક વાક્ય કહીએ છીએ અને ઇંગ્લિશમાં એને ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે તો ઇન્ડાર સ્પીચના જે પેરેગ્રાફો આપણે ડાયરેક્ટ સ્પીચનું ઇન્ડાર સ્પીચમાં રૂપાંતર કરીએ અને આવા પેરેગ્રાફમાં જે આવા ઓપ્ટેટિવ શબ્દ આપેલા હોય ઓપ્ટેટિવ વર્ડ હોય તો ઇન્ડાયર સ્પીચ કરતી વખતે કેવી રીતે આપણે એનો જવાબ કરવો એ આ ચેપ્ટરમાં આજે આપણે શીખવાના છીએ તો આપણે જોયું શુભેચ્છા દર્શક વાક્યમાં ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન હેપી દિવાળી હેપી બર્થડે થેન્ક યુ મે યુ લિવ લોંગ આવા શબ્દ આપેલા હોય તો એના નિયમો જોઈએ એના રૂલ્સ જોઈએ શુભેચ્છા દર્શક વાક્યનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ એમાં પ્રથમ પોઈન્ટ સૌ પ્રથમ અવતરણ ચિહ્ન ચિહ્ન તેમજ ઉદ્ગાર ચિહ્ન દૂર કરો આવા વાક્યમાં પણ ઉદ્ગાર ચિહ્ન આપેલું હશે સેકન્ડ બોલનારનું ક્રિયાપદ એટલે કે સાઇટ ટુમાં નીચે મુજબ ફેરફાર કરો જો વાક્યમાં શુભેચ્છાનો ભાવ હોય તો સૈટ ટુનો વિષડ કરવાનું બીજું જો વાક્યમાં આશીર્વાદ દર્શાવવામાં આપેલ આવતો હોય તો સૈટ ટુનો બ્લેસ્ડ કરવાનું જો વાક્યમાં પ્રાર્થના રજૂ કરવામાં આવતી હોય તો સઈડ ટુનો પ્રેડ કરવાનું જો વાક્યમાં શ્રાપ આપવામાં આવતો હોય તો ક્રસ્ટ કરવામાં આવે છે અને અતિ દુઃખપૂર્વક કે અચાનક બોલાઈ જતું હોય એટલે કે માય ગુડનેસ વાક્યમાં આપેલું હોય તો સાઈડ એન્ડ સાઈડ કરવામાં આવે છે ત્રીજો પોઈન્ટ કે જો શુભેચ્છા દર્શક વાક્યમાં માત્ર દર્શક શબ્દ જ આપેલું હોય તો એમાં કોઈ જ પણ પ્રકારના સંયોજક આવતા નથી સીધું શુભેચ્છા દર્શક શબ્દ મૂકી દેવામાં આવે પણ જો વાક્યમાં કર્તા ક્રિયાપદ આપેલું હોય તો સંયોજક તરીકે દેટ મૂકવામાં આવે છે ત્યાર પછી કાળમાં ફેરફાર કરવાનો ત્યાર પછીનો પોઈન્ટ સર્વનામમાં ફેરફાર કરવાનો ત્યાર પછીનો પોઈન્ટ એટલે કે મુદ્દો સ્થળ દર્શક તેમજ દર્શક શબ્દમાં ફેરફાર કરો તો ચાલો આપણે એમના એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ આપણી પાસે અહીં બે એક્ઝામ્પલ આપેલા છે એમાં પેલું એક્ઝામ્પલ છે મિસ્ટર દેવા સેટ ટુ મી ગુડ ઇવનિંગ તો આ વાક્યમાં શુભેચ્છા દર્શાવવામાં આવેલ છે એટલા માટે આપણે એની ઇન્ડાયરેક્ટ સ્પીચમાં આ રીતે કરી શકીએ કે મિસ્ટર દેવા વિસ્ડ મી ગુડ ઇવનિંગ અહીંયા કંઈ જ પણ પ્રકારના કોઈ જ પણ પ્રકારના સંયોજકનો ઉપયોગ થતો નથી બીજું વાક્ય રૂપા સાઇટ ટુ મી થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ તો આ વાક્ય પણ શુભેચ્છા દર્શાવતું એટલે કે આભાર દર્શાવતું વાક્ય છે આમાં પણ માત્ર કર્તા ક્રિયાપદ નથી એટલે સંયોજક નહીં આવે તો આને આપણે આ રીતે ઇન્ડર સ્પીચમાં રજૂ કરી શકીએ રૂપા થેન્ક થેન્કડ મી ફોર માય કાઇન્ડ હેલ્પ હવે અહીંયા સાઈડ ટુનો આભાર દર્શાવવામાં આવ્યું છે એટલે આપણે થેન્કડ કર્યું છે પછી થેન્ક યુ છે એ નીકળી જાય કારણ કે યુનું મી થાય અને ડાયરેક્ટલી ફોર પ્રિપોઝિશન છે એનાથી આપણે વાઇટ વાક્યને જોઈન્ટ કરી એટલે કે ફોર યોર કાઇન્ડ હેલ્પ છે એનું ફોર માય કાઇન્ડ હેલ્પ કર્યું તો જો આવા વાક્ય આપણે નીચે આપેલા છે એમની આપણે એક્સાઇઝના જવાબ કરીએ જેને આપણે એક્સાઇઝ નંબર છ કહેશું જો આમાં પેલું વાક્ય છે ઈ સાઈડ મિસ્ટર શાહ થેન્ક યુ પ્રથમ સેન્ટેન્સ શું છે ઈ સાઈડ મિસ્ટર શાહ થેન્ક યુ તો આને આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં આ રીતે કહી શકીએ કે ઈ થેન્ક ડ મિસ્ટર શાહ ત્યાર પછી બીજું વાક્ય છે પીના સાઈડ ટુ મીના ગુડ મોર્નિંગ તો આપણે આને શુભેચ્છા દર્શકમાં કહી શકીએ ગુડ મોર્નિંગ ત્યાર પછી ત્રીજું વાક્ય છે હીસ સાઈટ ટુ મી મે યુ લિવ લોંગ એન્ડ બી પ્રોસ્પર્સ એટલે કે સમૃદ્ધ બનવું સુખી બનો તો આ વાક્યમાં આશીર્વાદ છે આશીર્વાદ આપવામાં આવે છે એટલે આપણે સાઈટ ટુનું બ્લેસ્ડ કરવું પડે અને બીજું કે આ વાક્યમાં સંયોજક પણ કરતા પણ આપેલ છે અને સહાયક ક્રિયાપદ મેં પણ આપેલ છે એટલે કે સંયોજક ધેટનો ઉપયોગ કરવો પડે વિધાન વાક્ય છે પણ આશીર્વાદ દર્શાવતું વાક્ય છે એટલે અહીંયા ટોલ્ડ નહીં પણ વિધાનની જેમ જ ઇન્ડાયરેક્ટ સ્પીચ કરવામાં આવે પણ ટોલ્ડની જગ્યાએ બ્લેસ્ડ કરવું પડે એટલે કે આ વાક્યને આપણે આ રીતે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રજૂ કરી શકીએ હી બ્લેસ્ડ મી ધેટ યુ છે એનું મી ઉપર ધ્યાનમાં રાખીએ એટલે આય હી બ્લેસ્ડ મી દેટ આઈ માઇટ લીવ લોંગ એન્ડ બી પ્રોસ્પર્સ ટૂંકમાં વિધાન વાક્યનું ઇન્ડર સ્પીચ કર્યું એવી જ રીતે પણ આશીર્વાદનો ભાવ છે એટલે સઈટ ટુનું બ્લેસ્ડ બી એલ ઇ ડબલ એસ ઇડી બી એલ ઇ ડબલ એસ ઈ ડી ત્યાર પછી ચોથું વાક્ય મહેશ સૈટ ટુ મનીષ મે ગોડ ગીવ યુ ધ સ્ટ્રેન્થ ટુ બિયર ધીસ લોસ તો આમાં પણ શુભેચ્છા આ પ્રાર્થના કહેવામાં આવે છે ઓલા મહેશ સૈ ટુ મનીષ મહેશે મનીષને કહ્યું કે ભગવાન તને આ ખોટ સહન કરવા માટે સ્ટ્રેન્થ એટલે કે તાકાત આપે તો આમાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે એટલે આપણે પ્રેડ કરશું વિધાનની જેમ જ પણ તફાવત એટલો કે સૈ ટુનું માત્ર પ્રેડ તો જવાબ શું આવે મહેશ પ્રેડ મનીષ

સંત ખેડૂતને કહ્યું તું લાંબુ જીવી શકીશ નહીં તો શ્રાપ આપે છે એટલા માટે ક્રસ્ટડ આવે સી યુ આર એસઈડી શું ક્રસ્ટ સી યુ આર ઈ સી યુ આર એસઈડી તો આનો જવાબ આ રીતે થશે ધ સૈન ક્રસ્ટ ધ ફાર્મર ઇન્ડર સ્પીચ કરતી વખતે ચોક્કસ જવાબ બની જતો હોવાને કારણે આપણે નામની આગળ ફરજિયાત ધ આર્ટિકલ મૂકવો પડે એટલે હું ધ મૂકું છું ધ સેન્ટ ક્રસ્ટ ધ ફાર્મર દેટ હી માય નોટ વીન હિઝ લાઈફ ત્યાર પછી છઠ્ઠું વાક્ય મોહન સેડ મે ગોડ સેવ અવર મધરલેન્ડ તો આમાં મોહન એટલે કે પ્રાર્થના કરે છે ભગવાનની આપણી માતૃભૂમિને બચાવવા માટે મધરલેન્ડ એટલે માતૃભૂમિ પ્રાર્થનાનો ભાવ હોય તો સૈડનું પ્રેડ આવે જવાબ આ રીતે બનશે મોહન પ્રેડ ધેટ ગોડ માઇટ સેવ દેવર મધરલેન્ડ લેન્ડ અવરનું હંમેશા આપણે દેવર કરીએ છીએ ત્યાર પછી ધ અર્મિટ સેટ ટુ એ મેન મે યુ લોસ ધ રેઇન તો અર્મિટ એટલે પણ સાધુ અથવા સંત થાય અને યુ લોઝ ધ રેન એટલે તમે વરસાદ ગુમાવશો તો આમાં પણ શ્રાપનો ભાવ છે એટલે આપણે ટુ ટુનો ક્રશ્ડ કરવું પડશે વિધાન વાક્યની જેમ જ તફાવત માત્ર એટલો કે ટોલની જગ્યાએ ક્રશ્ડ એટલે કે જવાબ આ રીતે થશે ધ અર્મિટ ક્રસ્ટ મેન ધેટ હી માઈટ લોઝ ધ રેન ત્યાર પછી અમિત સૈટ ટુ અમૂલ હેપ્પી દિવાલી આમાં શુભેચ્છાનો ભાવ છે એટલે આપણે વિશ્ડ મૂકશું પણ માત્ર આમાં શુભેચ્છા દર્શક શબ્દ એટલે કે ઓપ્ટેટિવ વર્ડ જ આપેલ છે કરતા ક્રિયાપદ નથી એટલે સંયોજક આવશે નહીં એટલે કે આને ઇન્ડર સ્પીચમાં આપણે આ રીતે કહી શકીએ અમિત અ વિશ્ડ અમૂલ હેપી દિવાલી એ જ છે સ્મોલ કરી નાખશું તો આપણે ડાયરેક્ટ ઇન્ડર સ્પીચમાં આમ કુલ છ પ્રકારના વાક્યનું ઇન્ડાયર સ્પીચમાં રૂપાંતર કરતા શીખા હવે આપને એક્ઝામમાં પેરેગ્રાફ એટલે કે ડાયલોગ અથવા તો પેરેગ્રાફ પૂછાય છે અને એનું આપણે ઇન્ડાયરેક સ્પીચમાં રૂપાંતર કરવાનું હોય છે તો ચાલો આપણે પેરેગ્રાફનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટેના થોડા નિયમો વિશે આગળ સમજીએ તો પેરેગ્રાફનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇન્ડાયરેક સ્પીચમાં રૂપાંતર કરતી વખતે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાનું એમાં એક સૌ પ્રથમ બોલનાર સાંભળનાર નક્કી કરો બે વાક્યના પ્રકાર મુજબ બોલનારના ક્રિયાપદમાં ફેરફાર કરો ત્રણ વાક્યના પ્રકાર મુજબ બે વાક્યને યોગ્ય સંયોજકથી જોડો ત્યાર પછી એમાં એક ખાસ નોંધ આપેલી છે નોંધનો મુદ્દો કે જો ડાયરેક્ટ સ્પીચમાં ટૂંકો પ્રશ્ન કે ટૂંકો જવાબ હોય તો એનું ઇન્ડાયરેક્ટ સ્પીચ કરતી વખતે યોગ્ય સંદર્ભ સાથે સંપૂર્ણ વાક્ય લખવું તેમજ વાક્યમાં આવેલ નીચેના શબ્દમાં નીચે મુજબ ફેરફાર કરવા એક ટેબલ એટલે કે કોષ્ટક આપેલું છે એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં ઓલ્ડ રાઇટ ઓકે સર્ટનલી કે વેલ આપેલું હોય તો આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચ કરતી વખતે સાઈડ ટુનું એગ્રીડ કરવાનું વાક્યમાં ગુડ બાય એટલે કે આવજો આપેલું હોય તો આપણે એનું બેડ બીએડી કરવાનું વાક્યમાં ડીયર પ્લસ શબ્દ આપેલો હોય જેમ કે હું હમણાં એક્ઝામ્પલ સમજાવીશ તો આપણે એનું ઇન્ડર સ્પીચ કરતી વખતે એડ્રેસ ડ પછી જે શબ્દ હોય બધર ફાધર એ લખવાનું અને ત્યાર પછી એન્ડ સેટ ટુ કરવાનું એન્ડ સાઇટ ધેટ એડ્રેસ ડ પછી શબ્દ એન્ડ સેટ દેટ કરી અને એ વાક્યમાં ઇન્ડર સ્પીચમાં રૂપાંતર કરવાનું ત્યાર પછી સર મેડમ હોય તો આપણે આસ્કડ ટોલ્ડ અથવા વિથ આસ્કડ અથવા ટોલ્ડ વિથ રિસ્પેક્ટ કરવાનું વેલકમ હોય તો વેલકમડ એન્ડ સાઈડ કરવાનું જો વાક્યમાં યસ આપેલું આપેલું હોય તો રિપ્લાયડ વિથ પોઝિટિવ રિપ્લાઇડ ઇન પોઝિટિવ રિપ્લાયડ પોઝિટિવલી આન્સર્ડ વિથ એફર્મેટિવલી અથવા તો આન્સર્ડ પોઝેટિવલી આન્સર્ડ ઇન પોઝિટિવ વગેરે કરી શકાય નો આપેલું હોય તો રિપ્લાયડ વિથ નેગેટિવ રિપ્લાયડ ઇન નેગેટિવ કે રિપ્લાયડ નેગેટિવલી કે આન્સર નેગેટિવલી અથવા આન્સડ ઇન નેગેટિવ ગમે તે કરી શકાય ત્યાર પછી જો એમાં બીજી નોંધ છે કે જો આગળનું વાક્ય પ્રશ્નાર્થ હોય અને તેના પછીનું વાક્ય વિધાન હોય તો સેટ ટુનું રિપ્લાય ટુ અથવા આન્સડ કરવું અને ફરીથી જવાબ આવતું હોય તો અગેઇન રિપ્લાય ટુ અથવા અગેઇન આન્સ્કડ ફરીથી પ્રશ્ન પૂછતા હોય તો અગેન આશ કરવું ત્યાર પછી જો એકને એક વ્યક્તિ વારંવાર વિધાન વાક્ય બોલતી હોય તો સેટ ટુની જગ્યાએ એન્ડ એડેડ ધેટ કરવું અને વારંવાર પ્રશ્ન પૂછતી હોય તો અગેન આશ્ક અથવા ઇન્કવાયડ લખવું અથવા ઇન્ક્વાયડ કરવું થોડા આવા આપણને એક્ઝામ્પલ આપેલા છે એ આપણે અભ્યાસ કરીએ પેલું એક્ઝામ્પલ છે રાહુલ ટુ રીના વેર આર યુ ગોઈંગ રીના સેટ ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ આ એક નનકડો પેરેગ્રાફ છે તો આનું ઇન્ડર સ્પીચ કેવી રીતે છે એ જોઈએ રાહુલ આસ્કડ રીના વેર શી વોઝ ગોઈંગ એ પ્રશ્નાર્થ વાક્ય હતું એટલે સેટ ટુનું આસ્કડ કર્યું ડબલ્યુ એચ થી શરૂઆત થયું એટલે વાયર કર્યું ત્યાર પછી રીના સે ટુ માય આ વિધાન વાક્ય છે હવે માનું ઇન્ડર સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો યોગ્ય કરતા ક્રિયાપદ ઉમેરવા પડે અને બીજો એક એ પણ નિયમ લાગવું પડે કે ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય અને પછીનું વાક્ય વિધાન હોય તો સેટ ટુનું આપણે રિપ્લાયડ કરવું પડે શું કરવું પડે રિપ્લાઇડ એટલે કે સી રિપ્લાયડ ધેટ હવે જો આપણે સાંભળનાર લખીએ તો ટુ એમ લખી શકાય અને ન લખીએ તો રિપ્લાય પછી ટુ ન આવે એટલે સી રિપ્લાયડ ધેટ સી વોઝ ગોઈંગ ટુ એટલું ઉમેરવું પડે સી વોઝ ગોઈંગ ટુ સેમાંથી ઉમેરશું આગલા વાક્યના કરતાં ક્રિયાબદ્ધ તરીકે ટુ માય ફ્રે ફ્રેન્ડ્સ હાઉસ છે એની જગ્યાએ માયનું અર્થ થઈ ગયું ટુ અર ફ્રેન્ડ્સ હાઉસ એટલે કે આખા જે વાક્ય છે એને આ રીતે આપણે ઇન્ડોર સ્પીચમાં કરી શકાય પેરેગ્રાફનું આપણે ઇન્ડર સ્પીચ કરીએ તો અલગ અલગ વાક્ય નહીં પણ આખા પેરેગ્રાફમાં જ જવાબ લખવાનો હોય છે એટલે કે આ રીતે થાય રાહુલ રીના વહેર સી વોઝ ગોઈંગ સી રિપ્લાય દેટ સી વોઝ ગોઈંગ ટુ અર ફ્રેન્ડ્સ હાઉસ ત્યાર પછી બીજું વાક્ય છે ધીઝ પુઅર વુમન સેટ ટુ મી માય ડિયર બ્રધર આઈ વોન્ટ યોર હેલ્પ તો આપણે આ વાક્યની ઇન્ડર સ્પીચમાં આ રીતે રજૂ કરી શકીએ ધીસ પુઅર વુમન એડ્રેસ મી એસ ડિયર બદર એન્ડ સાઇડ ધેટ માય ડિયર બદર નીકળી જાય અને એની જગ્યાએ શું કરી નાખું તો પુઅર વુમન એડ્રેસ મી એસ ડિયર બદર એન્ડ સાઇડ ધેટ પછી આઈ છે એનું પુઅર વુમન ઉપર ધ્યાનમાં રાખેલે સી વોન્ટ છે એનું વોન્ટેડ યોર છે એનું હિઝ હેલ્પ બરાબર બધર ઉપર ધ્યાનમાં રાખેલ હિઝ હેલ્પ શું જવાબ થયો ધીઝ પુઅર વુમન એડ્રેસ મી એઝ ડિયર બધર એન્ડ સેટ દેટ સી વોન્ટેડ ઇઝ હેલ્પ ત્યાર પછી ત્રીજું વાક્ય ધ સેલ્સ ગર્લ સેટ ટુ મી વેલકમ વોટ કાઇન્ડ ઓફ રેડિયો ડુ યુ વોન્ટ તો ધ સેલ્સ ગર્લ વેલ્કમ્ડ મી એન્ડ આસ્કડ અહીંયા વેલકમ છે એનું ડ કર નાખું અને પછીનું વાક્ય પ્રશ્નાર્થ છે ડે કર્યું વિધાન હોત તો સેડ કરેત એન્ડ ડ વોટ કાઇન્ડ ઓફ રેડિયો યુ છે મી ઉપર ધ્યાનમાં રાખેલા આઈ વોન્ટેડ ત્યાર પછી ચોથું વાક્ય છે અનિલ સેડ ટુ ધ પ્રિન્સિપાલ સર મે આઈ ગો હોમ અર્લી ટુ ડે એમાં પ્રશ્ન છે પણ સર આપેલું છે એટલે આપણે વિથ રિસ્પેક્ટ કરવું પડશે તો એનો જવાબ આ રીતે રજૂ કરી શકીએ અનિલ આસ્કડ ધ પ્રિન્સિપલ વિથ રિસ્પેક્ટ ઇફ આઈ છે અનિલ ઉપર ધ્યાનમાં રાખે એટલે હી અને મેનુ માઇટ તો ઇફ ઇ માઇટ ગો હોમ અર્લી ધેટ ડે તો હવે પછીના આપણે ડાયરેક્ટ ઇન્ડર સ્પીચના લેક્ચરમાં પેરેગ્રાફનું ઇન્ડર સ્પીચમાં રૂપાંતર કરતા શીખીશું